गुड मॉर्निंग बाळको, जय मामादेव। बाळको, गणितनुं होमवर्क करी लीधुं तमे? चालो हवे थोड़ीक आपणे एक्टिविटी करवी छे ने, चालो थई जाओ तैयार। हवे जुओ बाळको, अहींया प्लेटमां जुदा जुदा कठोळ राखेला छे, छे ने? कयुं कठोळ छे तमने नाम आवडे छे? हवे जुओ जी, आ कठोळનું नाम શું છે? તમને દેખાય છે? જુઓ તો કયું કઠોળ છે અહીંયા? હા, એ છે માંડવીના દાણા। હવે તેની બાજુમાં અહીંયા જુઓ જી, આ પીળા કલરની શું દેખાય છે તમને? જુઓ, એ છે ચણાની દાળ। હવે તેની બાજુમાં જોઈએ આપણે, જુઓ સફેદ રંગના તમને શું દેખાય છે? એ છે ચણા। બાળકો, ચણા બે કલરના હોય છે, આ છે સફેદ કાબુલી ચણા અને કાળા કલરના પણ હોય છે। ચાલો, ચણાનું શાક ખાવ છો તમે બધા? હવે આ કયું કઠોળ છે જુઓ તો? કયું કઠોળ છે? હા, આ છે વાલ। વાલનું શાક ખાવ છો બાળકો? મજા આવે ને વાલનું શાક ખાવાની? હવે આ ગ્રીન કલરનું કયું કઠોળ છે જુઓ તો? કયું કઠોળ આપેલું છે જુઓ જી? હા, મગ। મગનું શાક મને તો બહુ ભાવે, તમને ભાવે છે મગનું શાક? હવે જુઓ બાળકો, આપણે અહીંયા એક સરસ મજાની એક્ટિવિટી કરવાની છે। કઈ એક્ટિવિટી તમને ખબર છે? હવે આ બધું કઠોળ છે, બધા કઠોળને હું મિક્સ કરી દઉં અને પછી આપણે બધા કઠોળને અલગ પાડવાના છે। ચાલો, કરવી છે ને આવી એક્ટિવિટી? ચાલો તો હવે હું બધું કઠોળ મિક્સ કરી દઉં છું, જુઓ। ચાલો, બધું કઠોળ મેં તો મિક્સ કરી દીધું, જુઓ થઈ ગયું ને મિક્સ। હવે અહીંયા મારી બાજુમાં બીજી પ્લેટ રાખેલી છે, છે ને? જુઓ, હવે આમાંથી હું એક એક કઠોળ છે ને અલગ પાડતી જઈશ, તમારે એનું નામ કહેવાનું છે મને। ચાલો, કહેશો ને મને? હવે જુઓ, અહીંયા સફેદ કલરનું શું છે આ બાળકો? હા, આ છે વાલ। તો આપણે હવે સૌ પ્રથમ વાલને અલગ કરીશું, જુઓ। હવે અહીંયા આપણે વાલ ક્યાં છે તે ગોતતું જવાનું છે અને અલગ અલગ પાડતું જવાનું છે। તમે પણ ઘરે આવી રીતે પ્રવૃત્તિ કરજો, મજા આવશે। તમારા ઘરે મમ્મીને કહેજો, તમારા ઘરમાં જેટલું કઠોળ હોય તે તમને એક પ્લેટમાં આપે, થોડું થોડું। હો બાળકો, કોઈએ ઝાઝું કઠોળ લેવાનું નથી, થોડું થોડું કઠોળ લઈ પછી તમને તમારા મમ્મીને કહેવાનું કે તમને એક પ્લેટમાં ભેગું કરી આપે અને પછી તમારે છૂટું પાડવાનું છે। કરશો ને આવી પ્રવૃત્તિ? હવે જુઓ, અહીંયા તમને વાલ દેખાય છે, હું વાલ લઈ અને વાલને અલગ પાડું છું। વાલનો કલર કેવો છે બાળકો? વાલ કેવા કલરના છે? તો કે સફેદ કલરના વાલ છે। હવે જુઓ જી, આ પ્લેટમાં તમને ક્યાંય વાલ દેખાય છે? નથી ને? મેં બધા વાલ અલગ પાડી અને અહીંયા બાજુમાં બાજુની પ્લેટમાં મેં રાખી દીધા છે। ચાલો, હવે શું ગોતશું આપણે? હા, હવે વ્હાઈટ કલરનું બીજું શું છે આ પ્લેટમાં જુઓ જી તમે? ચણા, ચણા છે ને વ્હાઈટ કલરના? તો ચાલો, હવે આપણે ચણા ગોતીશું, જુઓ। ચણા ગોતી અને આપણે બાજુની પ્લેટમાં અલગ રાખીશું। બાળકો, તમારે બધાને બધા કઠોળના શાક જમવાના છે। ઘણા મમ્મી કહે છે કે અમારું બાળક આ કઠોળનું શાક નથી ખાતો, આ કઠોળનું શાક નથી ખાતો, કેમ? બધા કઠોળનું શાક જમવાના છે। જુઓ, તમારા ઘરમાં જેટલા કઠોળ હોય તે તમારે એક પ્લેટમાં લઈ પછી તમારે અલગ અલગ આવી રીતે તેનું વર્ગીકરણ કરવાનું છે।
એટલે બાળકો તમને કયા કયા કઠોળ છે તેના નામ ખબર પડી જાય ને, ક્યાં કઠોળ કેવા કલરના છે એની પણ તમને ખબર પડે. જુઓ હવે પ્લેટમાં થોડાક જ ચણા છે, દેખાય છે તમને? આ ચણો છે, જુઓ તો બાળકો, ચણો છે નહીં, આ તો માંડવીનો દાણો છે. આને આપણે લેવાના નથી, આપણે તો ચણા ગોતીએ છીએ. તો ચાલો આપણે ચણાને જ લેવાના છે અને બાજુની પ્લેટમાં મૂકવાના છે. હવે દેખાય છે બાળકો તમને ચણા ક્યાં છે? જુઓ તો, અહીંયા છે અને એક અહીંયા. જુઓ ચણાને પણ મેં અલગ કરી લીધા. હવે આ ત્રણ વસ્તુ છે આમાંથી, એમાંથી મોટું કોણ છે? કઈ વસ્તુ મોટી છે? જુઓ તો, માંડવીના દાણા છે ને મોટા. તો ચાલો હવે આપણે તેને અલગ કરી અને પ્લેટમાં મૂકીશું. આ માંડવીના દાણા કહેવાય ને, આ જ છે ને? જુઓ તો, આ જ છે ને? તો ચાલો હવે આપણે પ્લેટમાંથી ગોતી અને બાજુમાં અલગ અલગ ઢગલી કરીશું. ચાલો આવી જ રીતે તમારે દાણા ગોતવાના છે. ચાલો તેવી જ રીતે આપણે માંડવીના દાણા ગોતી અને બાજુની પ્લેટમાં મૂકતું જવાનું છે. ધ્યાન રાખવાનું છે બાળકો, કોઈ બીજું કઠોળ હાથમાં લેવાનું નથી. હવે જુઓ તો, તમને માંડવીના દાણા દેખાય છે આમાં? છે હજી, જુઓ જી. અરે વાહ, હવે આ પ્લેટમાં કેટલા કઠોળ વધ્યા? જુઓ તો, બે કઠોળ બાકી છે ને. કયા કયા છે? ચાલો એનું નામ કહો જી મને. આ યેલો કલરની શું છે? યેલો કલરની ચણાની દાળ છે અને ગ્રીન કલરના છે એ શું છે? મગ છે. અરે વાહ, ઓળખતા આવડી ગયું ને. તો ચાલો હવે આ બેમાંથી મોટું કોણ છે તમે મને કહો જી? ચણાની દાળ મોટી કે મગ મોટા? ચણાની દાળ મોટી છે ને, તો ચાલો તેને પહેલાં આપણે અલગ પાડીશું. ચણાની દાળ ગોતવાની છે અને બાજુમાં મૂકવાની છે. જુઓ આવી રીતે. હજી આપણે અલગ અલગ કઠોળ હોય છે, વટાણા હોય, ચણા હોય ને, એ બધા કઠોળ તમારા ઘરમાં હોય તો થોડા થોડા લેવાના છે, બહુ ઝાઝા નહીં લેવાના. પછી તમારે તેને અલગ કરવાની છે. જુઓ આવી રીતે અલગ અલગ ચણાની દાળ છે તેનો અલગ ઢગલો કરવાનો છે. ચાલો હવે કઈ છે આ ડીશમાં? હવે કયું કઠોળ વધ્યું છેલ્લે? આ ઝીણું છે એ. શું છે એ? મગ. તો એની પણ આપણે અહીંયા સાઈડમાં ઢગલી કરી દઈએ. ચાલો હવે આપણે ફરીથી કઠોળના નામ બોલીશું. કયું કઠોળ છે એ હવે તમારે મને કહેવાનું છે. મેં તમને એકવાર તો ઓળખાણ આપી દીધી ને. તો ચાલો હવે સૌ પ્રથમ આ પ્લેટમાં નાનું કઠોળ કયું છે? ચાલો તમે મને કહો જી. સૌથી નાનું કઠોળ મગ છે ને. ચાલો મગનો કલર કેવો છે? કેવા કલરના હોય મગ? મગ તો ગ્રીન કલરના. ચાલો હવે તેની આગળ આ યેલો કલરની શું છે? એ છે ચણાની દાળ. અરે વાહ, તમને તો આવડી ગયું. હવે આ શું છે? એ છે માંડવીના દાણા. તમારા મમ્મી ચેવડો બનાવે તેમાં નાખે છે ને માંડવીના દાણા. કેવા હોય માંડવીના દાણા? મીઠા મીઠા હોય ને.
અરે વાહ, આવડી ગઈ હો ઓળખાણ બાળકો તમને. હવે આ શું છે વ્હાઈટ કલરનું? હા, એ છે ચણા. શું છે? ચણા. પણ કેવા ચણા છે બાળકો? વ્હાઈટ કલરના ચણા છે. હવે આ કયું કઠોળ છે? જુઓ જી. હા, એ છે વાલ. કેવા કલરના છે વાલ? સફેદ કલરના. ચાલો આપણે અહીંયા કઠોળની ઓળખ કરીને, ચાલો મજા આવી તમને આ એક્ટિવિટી કરવામાં? ઘરે પણ તમે આવી રીતે કઠોળને મિક્સ કરી પછી તેને અલગ વહેંચણી કરજો, એટલે તમને મજા આવશે. ચાલો ફરી મળીશું. થેન્ક યુ.